પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 42 જેટલા વીર જવાનોની યાદમાં અને તેમના માન સન્માન માટે રંધોડા ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના તમામ વર્ગના લોકો જોડાયા હતા. અને આ કેન્ડલ માર્ચ યાત્રા રંગોળાના એલડી પટેલ હાઈસ્કૂલથી લઈને રંગોળાના બસ સ્ટેન્ડ સુધી ફરી હતી. તેમજ યાત્રામાં મોટી સંખ્યામાં રંગોળાના નગરજનો જોડાયા હતા. ગુરુવારના રોજ કાશ્મીરના પુલવામા આતંકવાદીઓના કરાયેલા હુમલામાં દેશના 42 સપૂત શહીદ થયા છે. આતંકવાદીના કાયરતા ભરી હરકતથી પૂરા દેશમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. રંગોળામાં પણ બપોરના સમયે ગામ લોકો અને અન્ય ગામના લોકો પણ એલડી પટેલ હાઈસ્કૂલમાં બસ ભેગા થયા હતા અને ત્યાં 2 મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. જો જરૂર પડે તો રંગોળાના લોકો પણ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરવા માટે પૂરેપૂરી તૈયારી બતાવી હતી. તેમજ તેની સાથે સાથે ગામના લોકોમાં એક જણ આક્રોશ પણ જોવા મળ્યો. આતંકવાદીઓને ઈંટનો જવાબ પથ્થરથી આપવા જન્માંગ ઉઠી છે. તેમજ હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારાઓથી આખું રંગોળા ગામ ગુંજી ઉઠ્યું હતું. નિલેશ ઢીલા સાથે NS ગુજરાત ન્યૂઝ ઉમરાળા.